નમસ્કાર જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે કે મિત્રો અત્યારે ઉંદરનો એટલો બધો ત્રાસ આપણા પાકની અંદર થઈ રહ્યો છે મિત્રો તે આપણા પાકને નુકસાન કરી રહ્યા છે તો મિત્રો આપણે પાપ કર્યા વગર ઉંદરને કોઈ જાતની દવાથી મારવા નથી મિત્રો અને આપણે ઉંદરને કઈ રીતના આપણા પાકને નુકસાન ના કરે તે કરવો બાબતનો મિત્રો આજે હું વિડીયો લઈને આવ્યો છું તો વિડીયો પસંદ આવ્યો હોય અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમારા આવી રીતના ઉંદરથી પીડિત ખેડૂત ભાઈઓ સાથે શેર કરજો તો મિત્રો ઉંદર એક એવું પ્રાણી છે જે આપણા પાકને અથવા તો આપણા ઘરમાં ઘણા બધા વસ્તુઓનું નુકસાન કરતું હોય છે મિત્રો અને મિત્રો ઘણું તે નુકસાન કરી નાખે છે મિત્રો આપણા પાકની અંદર તો મિત્રો આજના વિડીયોમાં હું તમને એ જ જણાવવાનો છું મિત્રો સામાન્ય ઉદાહરણ લઈએ તો આપણે જો પાણી વાળતા હોય તો મિત્રો ઉંદરના દરના કારણે આપણે પાણી વાળવાનું સરખું નથી આવતું તો મિત્રો આજના આ વિડીયોમાં હું તમને એવી જ દેશી જુગાડ બતાવવાનો છું મિત્રો આમાં આપણે કોઈ જાતનો ખર્ચો નથી કરવાનો ખર્ચા વગર મિત્રો આપણે ઉંદરને બગાડવાના છીએ તો મિત્રો વિડીયોને જોઈ લેજો અંત સુધી તો મિત્રો તમે આંકડો એટલે કે તમે મિત્રો આંકડો તો બધા જાણતા જ છો મિત્રો તમારા ઘરની આજુબાજુમાં આંકડાનું ઝાડ તો હશે જ તે તો મિત્રો તેની મદદથી આજે આપણે ઉંદરને ભગાડવાના છીએ તો મિત્રો તમે જે આ વિડીયોમાં આંકડાનું ઝાડ જોઈ શકતા છો તે જ પ્રકારનું ઝાડ હોય છે ઘણા મિત્રો આંકડાનું ઝાડ વિશે જાણતા નથી એટલા માટે જણાવું છું મિત્રો તો મિત્રો આ જે આંકડાનું ઝાડ તમે જોઈ શકો છો તે ઝાડની એક તમારે ડાળી કાપી લેવાની છે મિત્રો તમે આ વિડીયોમાં જોઈ શકો છો તે જ રીતના એક ડાળ કાપી લેવાની મિત્રો અને તે ડાળને સૌ પ્રથમ તમારે થોડીક આળી માળી સળગાવી દેવાની છે અને મિત્રો તેને સળગાવીને પૂરી સળગવા નથી દેવાની જેવી તેવી સળગાવીને જ્યાં તમારે ઉંદરનો દર હોય અથવા તો જ્યાં ઉંદર નીકળતા હોય ત્યાં મિત્રો તેને રાખી દેવાનું છે અને આના કારણે મિત્રો આ આંકડાની દુર્ગંધ બહુ વધારે આવે છે તેથી તમારા પાકમાં ઉંદર નહીં આવે તો મિત્રો જય હિન્દ જય ભારત